ભાઈશ્રી નરેશભાઈ પટેલ. એમના મુખેથી પણ મેં ભોજનરામ બાપાના ગુણાનું વાદ સાંભળ્યા છે. જ્યારે મંદિરે માનો મેરામણ ઉમટ્યો હતો ને બાપા ખોડલ ધામમાં, ત્યારે ભાઈશ્રી નરેશભાઈ બહુ મજાનું બોલ્યા હતા બાપાના જીવન વિશે. આપણે સાંભળીએ નરેશભાઈને. જો સંત શ્રી ભોજનરામ બાપા લેવા પટેલ સમાજમાં મહાન સંત થઈ ગયા. તેઓએ જે ધર્મની પ્રથા અને ધર્મનો સંદેશ આખા સૌરાષ્ટ્રમાં આપેલો છે, એવો કદાચ આવો સંદેશ બીજા પ્રદેશોમાં આજ સુધી મેળો નહીં હોય. બાપાએ જેના ખૂબ જ પ્રસરિત થયેલા ચાપકા કહેવાય, એ ચાપકા જીવનની અંદર જો એક વખત મનુષ્ય ઉતારી દે તો મનુષ્યનો ઉદ્ધાર થઈ જાય. અને આજની જે દુનિયાની અંદર ભાગદોડ અને પ્રશ્નો છે, એ પ્રશ્નોનો નિકાલ બાપાના ચાપકાથી જ ફક્ત મળી શકે એમ છે. ત્યારે આવા મોટા મહાન સંત સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર ભલે લેવા પટેલ સમાજની અંદર તેઓનો જન્મ થયો, પણ એને ઘણા બધા શિષ્યો પણ આપ્યા અને આખા સૌરાષ્ટ્રને અને ભારત દેશને એક ધર્મનો સંદેશ આપ્યો. ભોજનરામ બાપાના જીવનની જો વાત કરી તો એમાંથી સાદગી અને ધર્મનો સંદેશ મળે છે. સાથે સાથે બાપાએ ઘણી બધી સંગઠનની પણ વાત કરી છે, અને સંગઠન કોઈ પણ સમાજનું સંગઠન મજબૂત થાય એમાં દેશની પ્રગતિ હોય છે, એવો પણ બાપાએ એક મેસેજ આપેલો છે. ત્યારે આજે ભોજનરામ બાપાના જે પણ કાર્યક્રમો થતા હોય અથવા તો તેનું મંદિર નિર્માણ થતું હોય, ત્યારે મારી સમાજને અને આખા સૌરાષ્ટ્રવાસીઓને ખૂબ અંગતથી અપીલ છે કે આ બાપાની એના પછીની જે બધી પ્રવૃત્તિઓ છે એમાં ખૂબ જ દિલથી અને ઉદારતાથી સાથ સહકાર આપે. કારણ કે આજની દુનિયાની અંદર સંત ભોજનરામ બાપા જેવી વ્યક્તિ મેળવવી તો મુશ્કેલ જ છે, પણ એને સાંભળવાનો પણ લોકોને સમય નથી, એના ચાપકા વાંચવાનો લોકોને સમય નથી. તો થોડું કાંઈ નહીં તો ફૂલ નહીં ફૂલની પાકડી જેટલું પણ બાપામાંથી થોડું મનુષ્ય લઈ શકે તો એ કરવાની તાકી જરૂર છે. અને ભોજનરામ બાપાના મંદિરનું જે નિર્માણ થઈ રહ્યું છે તેના માટે હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. જય ભોજનરામ બાપા.